સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા શુક્રવારના રોજ બપોરે 3 વાગે ભાગળ કાસ્કીવળ ખાતેની મુખ્ય કચેરીએ મળી હતી, જ્યાં આ સામાન્ય સભામાં શિક્ષકોની ઘટના મુદ્દે ભારે તોફાન અને નારેબાજી થઈ હતી। સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષના માત્ર એક સભ્ય રાકેશ હિરપરાજ હતા। સભાપત્યા બાદ જેવા જ સત્તાપક્ષના લોકો બહાર આવ્યા હતા, ત્યારે રાકેશ હિરપરાને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીના અન્ય સભ્યો પણ લોબીમાં આવી ગયા હતા અને સામસામે ભાજપ ચોર છે નારા લાગ્યા હતા। તો બીજી તરફ સત્તાપક્ષ દ્વારા પણ તમે ચોર છો એવા પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા। અને આ સાથે જ શિક્ષકોની ઘટ મુદ્દે બંને પક્ષો સામસામે આવી જતા આખરે લાલગેટ પોલીસને પણ બોલાવવી પડી હતી। દ્રશ્યોમાં શિક્ષણ સમિતિના સદસ્યો, પ્રમુખ સહિતના લોકો તેમજ આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાને સપોર્ટ માટે આવેલા મહેશ અણધણ જે નગરસેવક છે, આ સિવાય અન્ય નગરસેવકો અને સભ્યો પહોંચ્યા હતા અને સામસામે લોબીમાં આવી નારેબાજી થઈ હતી। તમને ચોર કહે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને શું ગમે તેવું મકાન બાંધી દઈશું, પણ વર્ગખંડમાં શિક્ષકો નહીં હોય તો બાળકો કરશે શું?
તો અને બીજું છે કે તંત્ર છે, શાસકો છે, આ બાબતે તદ્દન ઉદાસીન છે, ઘટ દિવસે ને દિવસે વધતી જાય છે, છતાંય કોઈ નિર્ણય લેવામાં નથી આવી રહ્યો. તો એના મુદ્દે આજે ઉગ્ર રજૂઆત કરીએ ત્યાં આમ આદમી પાર્ટીના નગરસેવકો કાર્યકર્તાઓ તમામ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ મુદ્દે જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી શાળામાં શિક્ષકો પૂરતા નહીં મુકાય, ત્યાં સુધી અમે અમારી લડત શરૂ રાખીશું. આભાર. જય હિન્દ. જય ભારત.